અમરાના જે પ્રસિદ્ધ થનારા લેખમાં લખ્યું છે કે બદ્રીનાથ કે કેદારનાથ ન જાઓ તો ચાલે, ભગવાનને એકલા રહેવાનું કેટલીક વાર મન હોય છે, રહેવા દેવા જોઈએ એને. એટલા માટે કે એને સાંજ પડે એમ જાય થતું હોય છે, કાં તો જાય તો હું જરા નિરાતે પડતું ફરું. પણ મારા હૃદયમાં અને તમારા હૃદયમાં મેં જોયું, તમે જે પ્રવૃત્તિનું વર્ણન કર્યું આચાર્યશ્રી હોય એ મારી દ્રષ્ટિએ ભક્તિ છે, જેમાં તમે તમારું હૃદય વેચવો છો, દિલ વેચવો છો અને પ્રવૃત્તિ કરો છો એ ભક્તિ છે. ગઈકાલે અંજારમાં એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો હતો કે યોગને ફરજિયાત કરીએ તો શું થાય. મેં કીધું કઈ ના થાય, ખાણા ખરાબી થાય. તો કે કેમ? એક યોગ એક વિષય તરીકે આવે એટલાના અભ્યાસક્રમ બને, અભ્યાસક્રમ બને એટલે પરીક્ષા લેવાય, પરીક્ષા લેવાય એનું પેપર ફૂટી જાય, પછી છાપામાં આવે યોગ નું પેપર ફૂટ્યું, એટલે યોગના નામો ધજા લેવાય. અહીંયા જેમ કહ્યું ને કોદરાયુગાનું શરીર એવડું છે એ મોહન કરી કે ચાલે, આખું શરીર આવડું છે એ બહુ સારું છે સાહેબ. બાબા રામદેવ મને જોવે ને તો એને ઈર્ષા થાય છે. રામદેવ જયારે પ્રસિદ્ધ નહોતા ત્યારે એમની પહેલી સીધી રાજકોટમાં ગોઠવાણી અને મારે બોલવાનું હતું, બાબા રામદેવે 30 મિનિટ મારી જ સામું જોવાનું પ્રસંગ. આયોજકો એ કીધું તમારે જૂની ઓળખાણ છે, એ કીધું શરીરની ઓળખાણ છે. એટલા માટે એમનું પેટ જેટલું અંદર જઈ શકે છે એટલું રોજ મારું પેટ બહાર આવે છે. તો હું એમ જ કરું છું, એ શરીરને સાચવે છે, હું એ સાચવું જ છું, એને વધવા નથી દીધું, મેં ઘટવા નથી દીધું. તો યોગ એટલે બીજું કઈ નહીં છે, તમે જે કાર્ય સ્વીકારો છો. આ વ્યાખ્યા મિત્રો સાંભળવા જેવી છે, તમને જે કામ સોંપાણું અને તમે જે કામ સ્વીકાર્યું એ તમે પરફેક્ટલી પૂરું કર્યું એ યોગ છે. તમારે ન કરવું હોય તો સોંપાય ત્યારે ના પાડજો, સોંપાય ત્યારે ડિસએગ્રી થવાની છૂટ છે, એના મારથી નહીં થઈ શકે. પણ તમને સોંપાયેલું કામ જેની તમે ના પાડી એ બીજું કોઈ કરી લે તો વિચારજો કે એવું મારામાં શું નહોતું કે જેની મેં ના પાડી બીજું કોઈ કરી ગયો, તો તમારામાં કશું વધવાનું છે. અવેરનેસ અલ્ટિમેટ અવેરનેસ આ સજગતા છે. અને પછીનો જે મુદ્દો આવ્યો તે અન્ડરસ્ટેન્ડિંગ સમજ છે સાહેબ. એમ કહ્યું કે પ્રાર્થના પૂરી થાય કે બધા સરસ રીતે ઉઠીને વયા જાય છે, આ ડેવલપ થયેલી અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજ છે. કોઈ લાકડી લઈને ઉભો રહે તોય બધા લાઈનમાં ગયા, પણ એમ ન થાય ને પોતાની સમજથી લેતા એ અન્ડરસ્ટેન્ડિંગ, આ દેવની વાત છે. અને ત્રીજું તો બહુ મહત્વનું એવું નોલેજ જેના માટે આપણે બધું અમંત્રમણ કરીએ છીએ. પણ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે એ નોલેજ નથી આપતી, પહેલા તબક્કે તમને ખાલી માહિતી આપે છે, ઇન્ફોર્મેશન આપે છે. અને એક સાદી વ્યાખ્યા એ છે, ઇન્ફોર્મેશન પુટ ઇન ટુ એક્શન બાય યોર સેલ્ફ, વોટ યુ મે ગેઇન ઇઝ નોલેજ. તમને મળેલી માહિતી તમે પોતે જીવનમાં અમલમાં મૂકો તો તમને જે અનુભવ થાય એ અનુભવને તમે નોલેજ કહી શકો. અત્યારે તો આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ, અભ્યાસક્રમમાં છે હું તમને કહી જાઉં, જે કહી ગયો હું તે હું પરીક્ષામાં પૂછું, જે મેં લખાવ્યું હોય તો મેં પરીક્ષામાં લખો એટલે હું રાજી થઈ જાઉં,
મેં લખાયું તું જાણી લખ્યું એટલે હું તમને માર્ક આપું એટલે 100% પરિણામ આવે. આ શીખેલું ત્યારે અમલમાં મૂકો જિંદગીમાં ત્યારે તમે સફળ થાવ તો તમે નોલેજેબલ કહેવાઓ. એનો અર્થ એવો થયો કે જે સાંભળીએ છીએ તેને અમલમાં મૂકવું પડશે. અને હવેની દુનિયા પરફોર્મન્સની છે સાહેબ, ડિગ્રીની નથી. હું સાચા શબ્દોમાં કહું ડિગ્રીની નથી, સરકારી નોકરીઓની તો નથી જ નથી. ગઈકાલે મેં દિવ્ય ભાસ્કરના એક આર્ટિકલ લખ્યો છે કે શિક્ષણના દરિયામાં ભરતી ક્યારે આવશે. આજે જ મને એક મિત્રે લખ્યું છે કે પ્રાથમિક શાળાઓમાં 19,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડે છે. રાજકારણના લોકોને પોતાની જગ્યા જલ્દી ભરાય એમાં રસ હોય છે અને અન્ય કોઈની ભરતી ન થાય એમાં રસ હોય છે. યાદ એ રાખવાનું કે વાય શુડ બી ડિપેન્ડ અપોન ગવર્મેન્ટ જોબ્સ. કેમ ડિપેન્ડ કરીએ છીએ? નથી. અમારા જામનગરનો એક કવિ છે વિજય આશર, અમે સાથે ભણ્યા છે, એમણે સરસ વાત લખી છે. એમણે કહ્યું છે, મળી છે 10-10 આંગળી, હસ્તરેખાઓ છે આંગળી, પ્રયત્ન કર. હસ્તરેખાઓ છે આંગળી, પ્રયત્ન કર. મળી છે 10-10 આંગળી, પ્રયત્ન કર. આ 10 આંગળી એટલે શું છે? જ્ઞાન સંબંધે ઉપયોજન કૌશલ્ય અમારું ચોથું કામ છે. લોક ભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન આ ચોથા ઉપર કામ કરી રહી છે, કૌશલ્ય ડેવલપમેન્ટ. તમે મારા મિત્રો બહાર બેઠા છે, પહેલા સેલમાં આવ્યા છે, 6 મહિના થયા છે, એ તમને લોક દુઃખ ભરતી આપી શકશે, એ તમને અડાય આપે છે. 6 મહિનામાં એને બનાવેલા છે, આપ વડે શીખેલા છે, કોઈ હાથ પકડ્યો નથી. તમે જેમણે અહીંથી વિદાય આપી, રામદેવસિંહભાઈ બેઠા છે સામે, એને બાજુમાં રહીને કહેવું કરો. યાદ રાખવા જેવું છે સાહેબ, કહેવાથી કશું નહીં થાય, કરવાથી અને કરાવવાથી જ દુનિયા ચાલવાની છે. પ્રાઇમ મિનિસ્ટર શું કરે છે? પ્રાઇમ મિનિસ્ટર શું કરે છે? આપણા મુખ્યમંત્રી પાસે કરાવે છે. આટલું જોઈએ, બીજી વખત આંટો એટલે મારે છે કે હેલું કઈ આગળ જોવા આવે છે. સમજવાનું એ છે કે એ દિવસ ના આવે માટે અત્યારના આપણે જે જાણીએ એને અનુભવવાનું. એમ કહેવાયું છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ગુરુ, અનુભવ જેવો કોઈ મોટો ગુરુ જ નથી. અને અનુભવ કરો ત્યારે તમને ખબર પડે કે હકીકતમાં હું કેટલે છું. જ્યાં સુધી આપણે ઘરની બહાર નીકળતા નથી, કેમ્પસની બહાર નીકળતા નથી, ત્યાં સુધી અનુભવ થતો નથી. મેં નોંધ્યું તમે બહુ સારી પ્રવૃત્તિઓ કરો છો. મારી દ્રષ્ટિએ નોટેબલ પ્રવૃત્તિઓની અંદર મેરીટાઈમ બોર્ડની મુલાકાત છે. શું કામ? એમાં તમે કશું બનતું જોયું છે? ત્યાં કશું બની રહ્યું છે, ફેસિનેટિંગ છે. તમને એમ થાય છે કે આવું આપણે કરવું જોઈએ. જ્યારે તમને એમ થશે વિદ્યાર્થી તરીકે કે મારે આ કરવું છે અથવા શીખવું છે, ત્યારે જ તમે શીખી શકશો. મારા સાયકોલોજીનો સિદ્ધાંત છે, ધ ચાઇલ્ડ લર્ન્સ વેન હી ચૂઝિસ ટુ લર્ન્સ. એ જ્યારે પોતે પસંદ કરે છે ત્યારે શીખે, અને પોતે ક્યારે પસંદ કરે એને એવી સિચ્યુએશનમાં મૂકવો ત્યારે. જે ગૌતમ અદાણીની વાત આપણે કરીએ છીએ, એને 8મા ધોરણની અંદર એક દરિયા પાસે ઉભા રહીને જોયું તો એક મોટું શીપ આવતું હતું અને નજીકમાં ત્યાં લાંગર હતું. એને જઈને તેની ઘરમાં કીધું કે આપણે શીપ લેવું છે. એને બાપે કીધું કે આપણી કેવળ નથી. ત્યારથી એના મનમાં શીપ હતું, એટલે એને પોતાના ધંધાની શરૂઆત મુંદ્રા પોર્ટ થી કરી. 8મા ધોરણ આવેલો વિચાર એ માણસને આજે વિશ્વના ટોચના ધનિક તરીકે મૂકી શક્યો છે. એ વિચાર તો 8મા ધોરણમાં કશું જોવાથી આવ્યો, જોયું કે આમ કરવું જોઈએ એવો વિચારથી આવ્યો, અને પછી કરવા માટેનો ઉમળ તો અંદર થયો. મિત્રો બરાબર સમયથી આપણે પાસ થઈએ બહુ સારું, તમારું 100% રિઝલ્ટ આવ્યું ખૂબ સારું કહેવાય, ક્યાંય કામ નહીં લાગે, ગેરંટી કામ નહીં લાગે. મારી પાસે એવી 100 કંપનીનું લિસ્ટ છે, હું અત્યારે બોલી શકું છું કે જે બધા સ્કૂલ કોલેજના ડ્રોપ આઉટ છે, બિલ ગેટ્સ થી લઈને ડિસ્નીલેન્ડના માલિક સુધી બધા કાઢી મૂકેલા છે સ્કૂલમાંથી.